नमस्कार, मीडिया रिपोर्ट में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी करीशुं। 2022 चूंटणी पहला कांग्रेस में भंगाण थयुं छे अने अहींया भाजप में भर्ती अभियान शुरू थई गयुं छे। लुणावाड़ा कांग्रेस ना पूर्व एमएलए हीराभाई पटेल गांधीनगर पहुंची चुक्या छे अने थोड़ी ज वारमां तेओ भाजप में जोड़ाई रह्या छे। हीराभाई पटेल बे टर्म थी धारासभ्य रह्या छे, 2007-2012 अने 2012-2017 एम बे टर्म एटले के 12मी अने 13मी विधानसभामां कांग्रेस पक्षमांथी धारासभ्य रही चुक्या छे। हीराभाई पटेल हवे कांग्रेसथी नाराज थईने कांग्रेसमां काम करता अन्य सक्रिय कार्यकर्ताओ अने पार्टीना पूर्व होद्देदारो सहित 200 लोको साथे विधिवत भाजपमां जोड़ाई रह्या छे अने अत्यारे तमाम लोको कमलम खाते पहोंची चुक्या छे। हीराभाई पटेल अने तेमना जे समर्थको छे, कांग्रेसना जे कार्यकर्ताओ तेमना समर्थको छे, ए तमाम लोको अत्यारे कमलम खाते पहोंच्या छे। लुणावाड़ा कांग्रेसना पूर्व एमएलए हीराभाई पटेल अने तेमना जे होद्देदारो छे, तेमना समर्थको छे, तमाम लोको आजे विधिवत रीते भाजपमां जोड़ावा जई रह्या छे। कांग्रेस माटे अहींया एक बीजी मोटी मुश्केली, पहला जयराज सिंह परमार अने त्यारबाद हवे वधु एक दिग्गज आगेवान छे जे लुणावाड़ाना पूर्व धारासभ्य अने पंचमहाल जिल्लामां खूब सुंदर एमनुं वर्चस्व रह्युं छे। बे वखतथी तेओ कांग्रेसनी टिकीट परथी धारासभ्य रह्या छे। 2007 अने 2012ની આ બંને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। હવે હીરાભાઈ પટેલ કોંગ્રેસથી નારાજ છે। માત્ર હીરાભાઈ પટેલ જ નહીં, તેમના 200 જેટલા સમર્થકો સહિત કુલ 500 લોકો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભરત પટેલ પણ બીજેપીમાં જોડાવાનો દાવો થઈ રહ્યો છે। કિસાન સેનાના પ્રદેશ પ્રમુખ ભરત પટેલ તેઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે તેઓ બીજેપીમાં આજે સામેલ થઈ રહ્યા છે અને અત્યારે કમલમ ખાતે એ તમામ જે કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાવાના છે તેઓ પહોંચી ગયા છે અને તેમણે ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે। હીરાભાઈ પટેલ જે છે એ પણ ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે અને તેમના સ્વાગત માટે અત્યારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને વાજતે ગાજતે તેમને પક્ષમાં આવકાર આપવામાં આવી રહ્યો છે। એ પ્રકારનો અહીંયા માહોલ કમલમની બહાર જોવા મળી રહ્યો છે। તમામ જે 500 કાર્યકર્તાઓ જોડાવાના છે બીજેપીમાં એ તમામ લોકો અત્યારે કમલમ ખાતે પહોંચી ગયા છે। અત્યારે માનવામાં આવી રહ્યું છે કે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ખેસ ધારણ કરશે, એટલે કે હીરાભાઈ પટેલ થોડી જ વારમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં બીજેપી જોઈન કરી રહ્યા છે। કોંગ્રેસ માટે અહીંયા મોટી મુશ્કેલી છે વિધાનસભાની ચૂંટણી પહેલા, કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને એ પહેલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી છેડો ફાડીને એક યા બીજા કારણોસર નારાજ થઈને બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે। જયરાજસિંહ પરમારનું ઉદાહરણ હજુ તાજું છે અને તેમણે એલાન પણ કરી લીધું, 22 તારીખે જયરાજસિંહ પરમાર પણ વિધિવત રીતે બીજેપી જોઈન કરી રહ્યા છે। તેમણે તો પોતાના ટ્વિટર પેજ ઉપર પણ એ જાહેરાત પહેલા જ કરી દીધી હતી અને તેમની સાથે સાથે મહેસાણાના અનેક કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ પણ બીજેપીમાં જોઈન થઈ રહ્યા છે। ગઈકાલે અને આજે પણ થયા, આજે પણ ઘણા બધા થવાના છે મહેસાણા જિલ્લાના અને વધુ એક પંચમહાલ જિલ્લામાં હવે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે એવું કહી શકાય। લુણાવાડા કોંગ્રેસના આ પૂર્વ એમએલએ હીરાભાઈ પટેલ અને સાથે સાથે તેમના જે સમર્થકો 200 જેટલા સમર્થકો અત્યારે કમલમ ખાતે પહોંચી ગયા છે, તેઓ ટૂંક જ સમયમાં બીજેપીમાં ખેસ ધારણ કરશે। સીઆર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે। હીરાભાઈ પટેલે આ બાબતને લઈને કહ્યું હતું કે ભાજપમાં જોડાઈને ભાજપ પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે। જોકે તેઓ નારાજગી કઈ બાબતને લઈને છે તેને લઈ તેઓ સ્પષ્ટ રૂપથી કહેતા નથી જોવા મળી રહ્યા। છેલ્લા ઘણા સમયથી હીરાભાઈ પટેલ કોંગ્રેસના પ્રખર કાર્યકર્તા તરીકેની કામગીરી કરતા રહ્યા છે। એમએ અને અર્થશાસ્ત્ર સુધી તેમણે અભ્યાસ કર્યો છે। હીરાભાઈની જો પ્રોફાઇલ જોઈએ તો તેઓ એમએ અર્થશાસ્ત્ર ભણ્યા છે, 50 વર્ષથી તેઓ જાહેર જીવનમાં રહ્યા છે। 1968-2005 સુધી પ્રોફેસર તરીકે લુણાવાડાની પીએન પંડ્યા કોલેજમાં તેમણે સેવા આપી, બે ટર્મ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની સેવા આપી। 1980 છત્રીના નિશાન પર જનતા પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ત્યારબાદ 1990 જનતા દળમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા। તો 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ થઈ ગયો છે, કારણ કે જયરાજસિંહના સમર્થનમાં મહેસાણા કોંગ્રેસમાં પણ રાજીનામા પડી રહ્યા છે। મહેસાણા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન નવીનચંદ્ર પટેલનું રાજીનામું, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હિરેન મકવાણાએ પણ રાજીનામું આપ્યું, તો ગાંધીનગર શહેર કોંગ્રેસના મંત્રી
જયદીપસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે। ખેરાલુ પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ કે પ્રજાપતિએ પણ રાજીનામું ધરી દીધું છે। તો એક બાદ એક રાજીનામાનો દોર હવે શરૂ થયો છે। જયરાજસિંહ પરમારે રાજીનામું આપ્યું ત્યારબાદ તેમના સમર્થનમાં મહેસાણા અને ગાંધીનગરથી અનેક રાજીનામા પડવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। મહેસાણા કોંગ્રેસમાં હવે રાજીનામાનો સિલસિલો શરૂ થયો છે। મહેસાણા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન નવીન ચંદ્ર પટેલે રાજીનામું આપ્યું। બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હિરેન મકવાણાએ પણ રાજીનામું આપ્યું। તો પંચમહાલ કે પછી લુણાવાડાની જ વાત નથી, ચૂંટણી પહેલા રાજકોટના ઉપલેટા કોંગ્રેસમાં પણ ભંગાણ સર્જાયું છે। ઉપલેટામાં એમએલએ લલિત વસોયાના ગઢમાં ગાબડું પડ્યું છે। ઉપલેટા કોંગ્રેસના ઘણા આગેવાનોએ કેસરિયા કરી લીધા। શહેર ઉપપ્રમુખ, વિપક્ષ નેતા, જિલ્લા સંગઠન મહામંત્રીએ કેસરિયા કર્યા છે। ઉપલેટાના સરપંચો સહિત 150 જેટલા કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાઈ ગયા છે। ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। મંત્રી બ્રિજેશ મિર્જા, સાંસદ રમેશ ધડુક, જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસમાંથી આશરે 150 કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગતિમાં કમળ ખીલવવા માટે આ બધા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે। જયરાજસિંહના રાજીનામા પર હાર્દિક પટેલે નિવેદન આપ્યું। જયરાજસિંહ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે બીજેપીમાં ગયા। જયરાજસિંહની ઉંમર 55 વર્ષની થઈ ગઈ છે, કદાચ યુવા પુત્ર માટે જયરાજ ભાજપમાં ગયા હશે, આ કહેવું છે હાર્દિક પટેલનું। નેતાઓ છોડીને જાય છે તે કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય છે। સીધી આંગળીએ ઘી કાઢવામાં ક્યાંક ને ક્યાંક મને તકલીફ પડતી લાગે છે અને એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું છે કે આવતી 23 માર્ચ સુધીમાં જો સરકાર તરફથી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો 23 માર્ચ પછી રાજ્યવ્યાપી આંદોલન કરવા માટેની અમે લોકો તૈયારી કરી છે। 23 માર્ચ પહેલાં એટલે કે આવતી 1 માર્ચથી લઈને 23 માર્ચ સુધી તમામ તાલુકા જિલ્લાઓની અંદર અમે લોકોએ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। 10 માર્ચથી 15 માર્ચ સુધીની અંદર રાજ્યના તમામ પાટીદાર ધારાસભ્ય અને સંસદ સભ્યોને ગુલાબનું ફૂલ આપીને આંદોલનની અંદર કેસો પાછા ખેંચવા બાબતનું સમર્થન માંગીશું। જો સમર્થન નહીં આપે તો એના ઘરની વાર ધરણા કરીશું। વાત હવે ભરૂચની કરી લઈએ। ભરૂચમાં લોક ડાયરામાં ફાયરિંગનો એક વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વરના પાનોલીમાં લોક ડાયરાનું આયોજન કરાયું હતું અને તેમાં હવામાં ફાયરિંગ કરતો એક યુવક વિડીયોમાં કેદ થયો છે। અમે આપને એ વાયરલ વિડીયો પણ બતાવી રહ્યા છીએ। આ તસવીરો જુઓ, ભરૂચના અંકલેશ્વરથી આવી રહી છે આ તસવીર। પાનોલીમાં લોક ડાયરાનું આયોજન થયું હતું અને તેમાં એક યુવક હવામાં ફાયરિંગ કરી રહ્યો છે અને વિડીયો જે છે એ મોબાઈલમાં કેદ થયો છે। જોકે આ વિડીયો કઈ તારીખનો છે અને આ બાબતને લઈને હજુ કોઈ સ્પષ્ટીકરણ સામે નથી આવી શક્યું। ભરૂચમાં આ લોક ડાયરામાં ફાયરિંગ થયું, અંકલેશ્વરના પાનોલીમાં લોક ડાયરાનું આયોજન કરાયું હતું અને વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક હવામાં ફાયરિંગ કરી રહ્યો છે, નોટોનો વરસાદ પણ થઈ રહ્યો છે। આજ મામલે વધુ માહિતી સાથે ભરૂચથી સંવાદદાતા જય વ્યાસ અમારી સાથે જોડાયા છે। જય, ભરૂચમાં જે લોક ડાયરામાં ફાયરિંગ થઈ રહ્યું છે, આ વિડીયો કઈ તારીખનો છે અને આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી થઈ છે ખરી? પંકજ, કાપોદરા વિસ્તારમાં લોક ડાયરો યોજાયો હતો, અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા લોક ડાયરામાં, જેમાં અગાઉ સીઆર પટેલ ભાજપ અધ્યક્ષે પણ હાજરી આપી હતી। ત્યારબાદ લોક ડાયરો યોજાયો હતો અને લોક ડાયરામાં આ પ્રકારનું ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેનો આજે સવારે આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે અને આ જે ફાયરિંગ કરનાર યુવાન કોણ છે તેની શોધખોળ અને તે સહિતના જે ચક્રો છે તે પોલીસે ગતિમાન કર્યા છે। પરંતુ ગત રોજ આ કાર્યક્રમ યોજાતો હતો અને ધર્મસભા સહિતના રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારબાદ રાત્રિના સમયે ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં આજે ફાયરિંગની ઘટના બની હોય તેવું હાલ તબક્કે જાણવામાં આવી રહ્યું છે। પરંતુ અંકલેશ્વર જે ડીઆઈડીસી પોલીસ અને જે ગ્રામ્ય પોલીસ છે તેમણે આ મામલે તપાસ શરૂ કરી છે અને આ ફાયરિંગ કરનાર યુવાન કોણ છે તેની પાસે આજે બંદૂક છે તે ક્યાં આવી તે સહિતની જે વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જી પંકજ, જી જય, આભાર સમગ્ર માહિતી આપવા માટે।